ઉતાવળે ઘર છોડી જતી યુવતીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સામાં ગાંધીનગરથી ઘર છોડીને સુરત આવી ગયેલી 27 વર્ષીય યુવતી મદદને બહાને પોતાના ઘરે લઈ જનાર રિક્ષા ચાલક અને તેના સાગરીતોની હવસનો શિકાર બની હતી. 22 કલાક સુધી પોતાની રૂમ ઉપર લઈ જઈ સતત બળાત્કાર ગુજાર્યા બાદ સ્મિમેન હોસ્પિટલમાં છોડીને ભાગી ગયેલા હવસખોર રિક્ષા ચાલક છોટારામ ઉર્ફે રાજાને મેદપરા પોલીસે તેના વતન રાજસ્થાનના જોડકાપુર ગામેથી ઝડપી લીધો હતો. બીકોમનો અભ્યાસ કરતી 27 વર્ષીય કોલેજ યુવતીને ગત ગુરુવારે ઘરે પહોંચવામાં મોડું થતાં તેણે અમદાવાદથી વાપી જતી બસમાં બેસી ગઈ હતી. મધરાત્રે 2-2.5 વાગ્યાના અરસામાં તે સુરત બસ સ્ટેશને ઉતરી હતી. સુરત આવ્યા બાદ પોતાની હરકત ઉપર પસ્તાવો થવાની સાથે પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ જવાની સાથે થાક અને ઠંડીને કારણે તેણે બસ સ્ટેશન ઉપર ફસડાઈ પડી હતી. તે વખતે એક રિક્ષા ચાલક ત્યાં આવ્યો હતો. તમને કોઈ હેલ્પની જરૂર હોય અને ઘરે ફોન કરાવી આપવાની બાંહેધરી આપતા અજાણ્યા શહેરમાં મધરાત્રે અટવાઈ પડેલી યુવતી તેની સાથે બેસીને તેના ઘરે જતી રહી હતી, પરંતુ આ ભૂલ તેને આજીવન દુઃખનો દામ આપવાનો હતો. છોટો નામના રિક્ષા ચાલક અને તેની સાથે 20-25 વર્ષના રામુ નામના શખ્સે તેને ઘરમાં ગોંધી રાખી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. સતત 22 કલાક સુધી બળાત્કારનો ભોગ બનેલી આ યુવતી ડિપ્રેશનમાં સરી પડવાની સાથે તેની શારીરિક સ્થિતિ પણ બગડતા ગભરાઈ ગયેલા બંને હવસકરો યુવતીને શનિવારે મધરાત્રે પોણા 2 વાગ્યાના અરસામાં સ્મિમેર હોસ્પિટલમાં મૂકી ભાગી છૂટ્યા હતા. મેદરપાડા પોલીસે જે તે સમયે જ સીમાડા ગામની દિવાળીબાગ સોસાયટીમાં સાજણ ભરવાડની ચાલીમાં રહેતા રિક્ષા ચાલક છોટારામ ઉર્ફે રાજ રામ વકીલ કુશવાહાને ત્યાં પહોંચી હતી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ આ રિક્ષા ચાલક તેના વતન રાજસ્થાન ભાગી છૂટ્યો હતો. તેની પાછળ તેના વતન પહોંચેલી મેધપુરા પોલીસની ટીમે તેને તેના વતન જાડેકાપુરથી ઝડપી લીધો હતો. તેની સાથેનો સાગરીત રામુ તે પહેલા જ ઝડપી લેવાયો હતો.